ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના અનુસૂચિત જાતિના મંત્રી ભાજપ છોડીને લોક જનશક્તિ પાર્ટીમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ મંત્રી તરીકેનો હોદ્દો ભોગવી રહેલ સુરેશ મીઠા પરમારે ભાજપ છોડી રામવિલાસ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટીમાં જોડાયા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પંકજ રામાનુજની ઉપસ્થિતિમાં સુરેશભાઈ પરમારે LJPનો ખેસ ધારણ કરી વિધિવત પાર્ટીમાં જોડાયા હતા. સાથે BJPના 20 જેટલા સક્રિય કાર્યકરો પણ LJPમાં જોડાયા હતા. પાર્ટીમાં થઈ રહેલ સતત અવગણના અને સરકારના વિકાસકીય યોજનાઓ લોકો સુધી પહોંચતી નથી, સાથે વિસ્તારના ધારાસભ્ય પણ રજૂઆત ધ્યાને ન લેતા હોવાના કારણે ભાજપ છોડીને લોક જનશક્તિ પાર્ટીમાં જોડાયા હોવાનું સુરેશ પરમારે જણાવ્યું હતું. પાર્ટીમાં શું છે, સરકાર તરફથી આવતી યોજનાઓ ગરીબ છેવાડાના માનવી સુધી પહોંચતી નથી, જેના માટે અવારનવાર પંચાયત થ્રુમાં ઠરાવ કરીએ છીએ, મોકલીએ છીએ, છતાં પણ એ અનુસાર કામ થતા નથી. બીજી વસ્તુ કે આ જે ઠરાવ અનુસારના વ્યક્તિગત તેમજ વિકાસના કામો માટે અમે જે પરિશ્રમ કરીએ છીએ એ પરિશ્રમ પ્રમાણે કામો થતા નથી, અને પાર્ટીમાં આ વિશે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમોને આ વિશે કંઈ જ કામ થવા નથી મળતું. સ્થાનિક ધારાસભ્યોને પણ અમે રજૂઆત કરી, ધારાસભ્યશ્રીને મેં અંગત મારી રીતે સરને જણાવ્યું, સર કે વ્યક્તિગત જે કામો છે, જેમ કે પંચાયતની આગળ પાછળ જે નાના ગામડાઓ છે, અત્યારે ખેતીને ખૂબ નુકસાન થઈ રહ્યું. અમારી રજૂઆતને ધારાસભ્યશ્રીએ કહ્યું કે થઈ જશે, ચિંતા ના કરો, આવશે એટલે થશે, પરંતુ આ વર્ષને 3 વર્ષ થવા છતાં પણ અત્યાર સુધી એ કામ થયેલ નથી. આ તરફ CAA અને NRC મામલે LJPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પંકજ રામાનુજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે CAA અને NRC જો કોઈને યોગ્ય લાગતું ન હોય તો વિરોધ કરે, અને જો બિલ યોગ્ય લાગતું હોય તો વિરોધ ન કરે. ચોંકાવનારી બાબત તો એ હતી કે વર્તમાન સરકારના રાજકીય પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પંકજ રામાનુજ CAA અને NRC મામલે પોતે અભ્યાસ કર્યો ન હોવાનું જણાવ્યું હતું. NRCની પક્ષમાં જવું કે એમની બહાર રહેવું એ રાષ્ટ્રીય નેતૃત્વનો આ જવાબદારી છે, અમારો નથી. ગુજરાત અધ્યક્ષ તરીકે આપ કઈ રીતે જુઓ છો વિરોધ અને સમર્થન બંનેને? ના, એમાં એવું છે કે હજી અમે પણ એનું સ્ટડી કરી રહ્યા છીએ. હાલ જે માહોલ છે એને કઈ રીતે આપ જુઓ છો, CAA અને NRCને? એક તરફ સમર્થન થઈ ગયું, એક તરફ વિરોધ થઈ રહ્યો છે. માહોલ એવો બની રહ્યો છે કે જેમ હમણાં આપને મેં કહ્યું કે પહેલાં તો મારે સ્ટડી કરવું જોઈએ. હું તો પબ્લિકને પણ કહું છું કે પહેલાં સ્ટડી કરો, કદાચ એની અંદર કોઈ પણ ખોટું હોય તો વિરોધ કરો, ન હોય તો કોઈ ન પણ કરવો જોઈએ. આપ સમર્થન કરો છો વિરોધ કરો છો? ના, હું હજી મેં સ્ટડી નથી કર્યું એટલે કશું કહેતો નથી.